મંદિરથી કરવામાં આવે છે. બાળ મંદિરનું શિક્ષણ મળ્યા પછી પહેલા ધોરણનું આપણને શિક્ષણ મળે છે, પછી બીજા ધોરણનું મળે છે, ત્રીજા ધોરણનું મળે છે, એમ કરતા આપણે જયારે દસમા સુધીનું શિક્ષણ જયારે મેળવીએ ત્યારે બોર્ડની પરીક્ષા આપવી પડે છે. ત્યાર પછી 11 અને 12 આપણે વર્ષ ભણ્યા પછી ફરી પાછી બોર્ડની પરીક્ષા આપવી પડે છે. ત્યાર પછી 3 વર્ષનું અધ્યયન કર્યા પછી યુનિવર્સિટીની પરીક્ષા આપવી પડે છે. ત્યાર પછી 2 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યા બાદ માસ્ટર ડિગ્રી જેને કહેવામાં આવે છે એ આપણને મળે છે. અને ત્યાર પછી યથા સમય આપણે જે અધ્યયન કરીને કે કોઈ રિસર્ચનું કામ કરીએ ત્યારે આપણને ડોક્ટરની PhDની ડિગ્રી મળે છે. પ્રશ્ન એ છે, કહેવાનું એ છે કે PhD સુધી આપણે પહોંચી ગયા પછી કોઈ આપણને એમ કહે કે બાળ મંદિરની અંદર જઈ અને તમે અભ્યાસ કરવા બેસો એ કેવું જણાય. PhD કર્યા પછી આપણે કોઈ એમ કહે કે તમે એકલાની અંદર પહેલા ધોરણમાં તમે અભ્યાસ કરવા બેસો તો એ કેવું જણાય. મનુષ્ય સ્વભાવ છે, વ્યવહાર કાર્યની અંદર 2 વર્ષનું કામ કરવું હોય અને કદાચ કોઈ વ્યવહારની અંદર ન પડેલો હોય અને એવો વ્યક્તિ આપણી સામે આવે ત્યારે આપણે અને આપણે એને એમ કહીએ કે તને આમાં ખબર ન પડે અને વ્યવહારમાં ખબર ન પડે માટે તો એની અંદર તારું રાખવું કરવું રહેવા દે. અમે જે કરીએ છીએ એ બરાબર છે. આપણે એને પોતાનો આત્મવિશ્વાસ આવી જાય છે. એ જ વાત મારે આજે તમને સમજાવવાની છે. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયની સ્થાપના કરી. સંપ્રદાયની વિશેષતાઓ મેં ગઈકાલે તમને રાત્રે બતાવી હતી. આજે મારે તમને એ બતાવવાનું છે કે આ સંપ્રદાયની વિશેષતાઓને ધ્યાનમાં રાખી જયારે ઉપદેશ કરવામાં આવે છે ત્યારે આપણે કેટલાનો જે ભણતર એને પૂરું કરીએ છીએ. આપણે જયારે કન્ટ્રી માંગીએ છીએ ત્યારે 10માની પરીક્ષા પાસ કરીએ છીએ. મંદિરની અંદર રોજ જવાનો નિયમ આપણે રાખીએ. સારા સત્સંગીની અંદર આપણી ગણના થાય એટલે સમજી લેવાનું કે આપણે બોર્ડની તમામ પરીક્ષાઓ પસાર કરી અને યુનિવર્સિટીની અંદર દાખલ થયા છીએ. યુનિવર્સિટીની અંદર દાખલ થયા એટલે ગુરુમંત્રનો સમય આવે અને જયારે ગુરુમંત્ર લીધો હોય એટલે ભગવાનના આશ્રિત થયા, ભગવાનના આદેશ પ્રમાણે આપણે દીક્ષા લીધી અને ભગવાનના આશ્રિત બનીને આપણે ભજન ભક્તિ કરીએ છીએ. યુનિવર્સિટીની ડિગ્રી આપણને મળી ગઈ છે. હવે ભગવાન આપણને મળ્યા છે, ડિગ્રી આપણને મળી ગઈ છે અને હવે આપણે જો કોઈને એમ કહીએ કે મારું સારું પરિવાર તમે આશીર્વાદ આપો. આપણે PhD સુધી પહોંચી ગયા, જાણ્યું આપણે ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં આપણે ગુરુમંત્ર ઇત્યાદિ તમામ કાર્યો પૂરા કરીને આશીર્વાદ બની ગયા છીએ અને હવે જો આશીર્વાદ લેવા માટે જો બીજી કોઈ જગ્યાએ આપણે જવાનું થાય તો એ સમજી રાખવાનું કે એકલામાં બેસવા જેવી વાત છે. તમને શરૂઆતની અંદર જે કઈ ઓળખાણ હોય એ ઓળખાણ ચપરાસીની છે, પટાવાળાની છે, જે તમને તમારા ઓફિસર પાસે લઈ ગયા અને ઓફિસર પાસે લઈ ગયા પછી એ તમને કલેક્ટર પાસે લઈ જાય, કલેક્ટર તમને આજે ગવર્નર પાસે લઈ જાય કે ગવર્નર રાષ્ટ્રપતિ પાસે લઈ જાય.
રાષ્ટ્રપતિ પાસે આપણે જયારે ગયા અને આપણે ઓળખાણ થઈ ગઈ, હવે આજે ભારતની અંદર આનાથી મોટું સર્વોત્તમ કયું પદ છે કે જેની આપણે ઓળખાણ કરવાની બાકી રહી છે? રાષ્ટ્રપતિની ઓળખાણ થયા પછી તમને જયારે શરૂઆતનો એટલો જે કરાયો કે જેને તમને પ્રધાન તરીકે જેને તમને ઓળખાણનો રસ્તો બતાવ્યો, હવે એની પાસે આપણે ઓળખાણ માટે જઈએ કે હવે તું મને આવીને ઓળખાણ કરાવી આપ અને રાષ્ટ્રપતિને કે આપણે રાષ્ટ્રપતિ હોય છે તો કેવું? આપણે રાષ્ટ્રપતિને જયારે ઓળખ્યા પછી પઢાવવાની આપણે ઓળખાણ એ ભાવ થઈ જાય છે. આપણી પાસે જે મજૂરી કરતા હતા ત્યારે આપણે જયારે શરૂઆત કરી કમાણની અંદર દાડિયાની અંદર આપણને માનો કે 50 રૂપિયા આપણને રોજ મળે છે, એમ કરતા વેપાર ધંધો કરતા ગયા અને 500-500 ની નોટો કમાતા ગયા અને આપણે ખિસ્સામાં મૂકતા ગયા. હવે તમે રાજ્ય 50 રૂપિયા રોજ મળે છે એ તમે હીરા જવાના ખરા જવાબ આપો? 500 ની નોટો મળશે તો આપણે 50 ની નોટ લેવા જવા માટે તૈયાર નથી, ખુશી નથી, મજૂરી કરવા તૈયાર નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે 500 ની કિંમત વધારે છે એમ કલેક્ટરની ને ગવર્નરની કિંમત એની ઓળખાણ કરતા રાષ્ટ્રપતિની ઓળખાણ એ મહત્વની. એટલા માટે આપણે બધું છોડીને ત્યારે ઉપર ગયા ત્યાર પછી આપણે ત્યાંથી નીચે ઉતરતા નથી, આની આપણી સ્થિતિ છે. તો એ જ આપણે સમજવાનું છે. ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરિ મોક્ષના દાતા છે. આપણું કલ્યાણ કરનાર કેવળ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ છે. જે ભગવાન દરેક ભગવાનના અવતારો જે થયેલા છે એનું મૂળ કારણ સ્વરૂપ છે એવા જે પરમાત્મા ઈશ્વરી છે એ જ આપણને મોક્ષ આપનારા છે. આ સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ આપણને મોક્ષ આપનાર નથી, આવું આપણે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. આપણને ઘણી જગ્યાએ કોઈ વ્યક્તિ કે આનાથી કરવાથી આમ આપણને મોક્ષ મળશે, આ કરવાથી મોક્ષ મળશે, સ્વામિનારાયણ સમુદાયનો સિદ્ધાંત આપણે માનતા હોઈએ, કોઈ પણ ધર્મ માનતા હોઈએ, તો આ દરેક ધર્મની એક બહુ જ સામાન્ય બાબત છે, સર્વસામાન્ય બાબત છે, અને એ છે કે દરેક ધર્મની અંદર ઈષ્ટદેવની ઉપાસના કરવામાં આવે છે. વૈષ્ણવ ધર્મ હોય તો ભગવાન કૃષ્ણની ઉપાસના કરવામાં આવે છે, રામચંદ્રજી ભગવાનની ઉપાસના કરવામાં આવે છે, સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. અને એટલા જ માટે શિક્ષાપતિમાં ભગવાને લખ્યું કે ભક્તિ વગર અધોગતિ થાય છે, ગમે તેવો વિદ્વાન હોય પણ અધોગતિને પામે છે એનું કલ્યાણ થતું નથી. તો વિચાર કરીને કલ્યાણ શામાં રહેલું છે? બેંકના મેનેજરે બેંકના કાયદા કાનૂન પ્રમાણે એ નક્કી કર્યું ફોર્મ, એની અંદર એ ફોર્મમાં તમે ભરી અને નીચે સહી કરો, જેને ચેક કહેવામાં આવે છે. આ જે ચેક એ તમે બેંકની અંદર રજૂ કરો તો તમને તરત રૂપિયો મળી જાય છે. બાકી ગમે એટલી રોકાણ હોય પણ જો ચેક ન લખ્યો હોય એના જે નિયમો જો એનું પાલન ન કર્યું હોય તો આપણને રૂપિયો મળતો નથી બેંકમાંથી, આ નથી મળતો. એમ સ્વામિનારાયણ સમુદાયની અંદર ભગવાનની મુક્તિનું જે સાધન, મુક્તિનું જે મુખ્ય માધ્યમ એ ભક્તિ બતાવેલી છે, અને ભગવાનની ભક્તિ એ જ મુક્તિનું સાધન છે, અને મુક્તિ આપનાર ભગવાન પોતે છે, બાકી કોઈ નથી, આ નિર્વિવાદ છે. અને એટલા જ માટે ભગવાનનું મંદિર એની અંદર ભગવાન પ્રત્યક્ષ આચાર સ્વરૂપે બિરાજે છે, એ આપણે જે માનીએ છીએ, જે સમજીએ છીએ, એ જ આપણો વૈદિક સંપ્રદાયનો પાયો છે. એ ભગવાનની જે સ્થાપના કરેલી છે એની ઓળખાણ તમને કરાવી આપી છે, તો હવે ગવર્નર કરતા તમને રાષ્ટ્રપતિની ઓળખાણ કરાવી આપેલી છે, ભગવાન ઓળખાવેલા છે. માટે હવે મહેરબાની કરીને કોઈ ગવર્નર પાસે કે અમારા જેવા કોઈ પાસે આટલા ન માનતા, મંદિરમાં જઈને ભગવાનનું ભજન કરજો, એનું ભગવાનની ઉપાસના કરજો, એ જ પરમાત્મા ભગવાન તમને સુરજ તમારી પર કૃપા કરશે અને તમને મુક્તિ આપશે. આ ત્રીજી વાત વસ્તુ એને સમજી લેજો એ જ મારે તમને કહેવાનું છે. આજે અહીંયાથી બાજુમાં જે ગરોડી ગામ છે ત્યાં મંદિરનું ભૂમિપૂજન કરવાનું છે, અને એટલા માટે ત્યાં 10:15 થી 10:30 વચ્ચેનો મુહૂર્તનો ટાઈમ આપેલો છે, એટલે વધારે સમય નથી રહેતો.
પણ આ એક પ્રતિષ્ઠાનું અગત્યનું કાર્ય હતું, એટલા માટે અમે આવ્યા. આ અમારી ફરજ છે. શ્રી મહારાજે અમારી ફરજ બતાવેલી છે, કાર્યભાર સોંપેલો છે, એટલે અમે આવે છીએ. અમે કોઈ ઉપકાર કર્યો નથી, એટલા માટે થઈને આજે દરેકની સામે એક જ વાર તેમનું કાર્ય અમે પૂરું કર્યું છે. હવે તમારું કાર્ય શરૂ થાય છે, ભગવાનનું ભજન કરવાનું, તો એ શરૂ કરજો અને એની અંદર પરિપૂર્ણતા કરજો. આ મારા આધાર દિવસની અંદર સમગ્ર દિવસોમાં ભગવાનનું સ્મરણ કરજો, એ તમારું કલ્યાણ કરશે. વધારે સમય નથી, એટલા માટે સ્વામિનારાયણ ભગવાન જે વિરાજમાન થયા છે એમના ચરણમાં પ્રાર્થના કરું. આ ગામના તમામ ભક્તજનોનું જે કોઈ પ્રવૃત્તિવાળા હોય દરેકનું અને સત્સંગ વધારવાની પણ બુદ્ધિ ઐશ્વર્યની પ્રેરણાદાતા ભગવાન સ્વામિનારાયણ દરેક સત્સંગ સમાજનું ખૂબ જ મંગળ કરે, ખૂબ જ સુખ્યા કરે, એવી તેમના ચરણમાં પ્રાર્થના કરી હું વિનંતી છું. સન્માન કરે આચાર્ય મહારાજ ને સન્માન કરી રહ્યા છે.
અને આચાર્ય મહારાજ જે મારા નાનુભાઈ અનુદાર વાળા નું પણ સન્માન કરી રહ્યા છે. તો આ પ્રમાણે સન્માન વિધિ ચાલી રહ્યું છે. રમણીકલાલ ભાઈ જયારે ત્યાંથી મહારાજની પાસેથી સંતાજી હોય મંજુલાબેનને પહોંચાડી દે, એમની પણ ઘણી એવી સેવા સન્માન કરશે. ત્યારબાદ કોઠારી હરિકેશોદાસજી ચાર ઓઢાડીને સન્માન કરવાના છે. નાનજીભાઈ મુંજીભાઈ પટેલ, નાનજીભાઈ મુંજીભાઈ પટેલ જ્યાં હોય ત્યાં તે અગિયાર મૂલ્ય આવે અને હરિકેશ્વર કોઠારી છે પણ ચાર ઓઢાડી સન્માન કરશે. શ્રીનિવાસ સ્વામી ને પણ કાનજીભાઈ મુરજીભાઈ, કાનજીભાઈ મુરજીભાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી આવે અને શ્રીનિવાસ સ્વામી ને થોડું હાથ ભેડાવીને એમનો સન્માન કરે. શાસ્ત્રી ગ્રસ્ત ચરણ દાસજી ને પણ ફુલહાર પહેરાવીને ચાલો વારી ને સન્માન કરવા છે. ત્યાર પછી ભગતજી ને પણ ભાઈ અમૃતલાલભાઈ મોદી, કીર્તિકુમાર બદામી, પછી દીપાભાઈ જીવનલાલ, ગામના સરપંચ ચંદુભાઈ, ત્યારબાદ મનહરભાઈ શાલિગ્રામભાઈ પત્રકાર અને પંડ્યા સાહેબ, હરિભાઈ શેરડીવાલા, પી એસ આઈ પટેલ સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, ચંપકલાલ મગનલાલભાઈ જરીવાલા, કિરીટ કુમાર સુનીલાલભાઈ જરીવાલા, નિલેશ કુમાર અમરસિંહભાઈ વરુ ઓલપાડવાળા, રતિલાલભાઈ ભગવાન દાસ રામનગર વાળા, દયાલજીભાઈ મોટીભાઈ ટાંક રામનગર, અમરસિંહભાઈ પોપટ વરુ, ત્યારબાદ અર્જનભાઈ શ્યામજીભાઈ, અર્જનભાઈ રામજીભાઈ અને શ્યામજીભાઈ ટકુભાઈ વરુ, રામજીભાઈ અંબાલાલભાઈ, ગોર્ધનભાઈ રાઘવજીભાઈ, કૌશિકભાઈ લલ્લુભાઈ વડલાવાળા, જયંતિભાઈ અમનુભાઈ વડલાવાળા, પ્રભુદાસભાઈ નવા આશ્રમ વાળા, ડેપો મેનેજર હર્ષદભાઈ ભક્તિનગર વાળા, મૈપતભાઈ વાઘેલા તે પણ જલ્દી આવે, શિવ ભગવાન, ભીખાભાઈ સકરમા વાળા, ઠાકોરભાઈ તલાટી, ત્યારબાદ સુનીલાલભાઈ કાકા, ગોપાલભાઈ અને જયંતિભાઈ, જયંતિભાઈ હરિભાઈ, લલ્લુભાઈ માસ્તર, નટુભાઈ જુના સાયમા, ગંગાધરભાઈ પ્રાગજીભાઈ કુસુમ્બા વાળા, ધીરેશભાઈ ડા